हळवदमां खेडूते रवि पाकने हराजी माटे रजिस्ट्रेशन करावी हतु, परंतु पाकनी वहेंचणी न थता खेडूतोनी हालाकी कफोड़ी बनी छे। छेल्ला त्रण मासथी रवि पाकनी खरीदी थई नथी, तो बीजी तरफ कोरोना महामारीमां खेत मजूरी करता मजूरे वतन जते वाट पकड़ी छे, जेना कारणे उनाळु पाकनी कापणीनो समय पाकी गयो होवा छतां पण खेडूतोना ऊभा पाक कापणी वगर बगड़ी रह्या छे। હાલમાં ઉનાળુ તલ બાજરી સહિતનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ શ્રમિકોને સમસ્યા ઊભી થઈ છે અને નવા વાવેતર માટે પણ નાણાંની જરૂરિયાત ઊભી થઈ છે। ત્યારે વહેલી તકે રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોની જસણની ખરીદી થાય તે અંગે ખેડૂતોને નવજીવન મળે તેમ છે। જતીનભાઈ પટેલ, વ્યવસાય ખેતી। અત્યારે સમસ્યા એ છે કે ઉનાળુ પિયતની અંદર બધા ખેડૂતે તલનું વાવેતર કરેલું છે, તો તલનું વાવેતર અત્યારે પાક ઉપર આવી ગયું છે, જ્યારે મજૂરની સમસ્યા એટલી બધી છે કે લોકડાઉનના હિસાબે મજૂર પોતાના ગામડે ચાલ્યા ગયા છે। તો એ મજૂરને વહેલી તકે પાછા લાવવા માટે સરકારે કાંઈક ને કાંઈક વ્યવસ્થા કરવી જોઈએ, અને જો વ્યવસ્થા સરકાર ના કરી શકે તો તલનો પાક ખેડૂતને નિષ્ફળ જાય એવું છે। અને કેનલમાં પાણી છોડાવવું પડે હવે નવી સિઝન માટે। જો ચોમાસાની અંદર પહેલાં અતિવૃષ્ટિ થઈ એના હિસાબે ખેડૂતને નુકસાની ગઈ, પછી શિયાળાની અંદર અતિ માવઠા થયા એના હિસાબે નુકસાની ગઈ, અને ઉનાળામાં કેનલ બંધ થવાથી તલના પિયત ઘટ્યું એના હિસાબે નુકસાની ગઈ। હવે અત્યારે મજૂરના હિસાબે ખેડૂતનો પાક નાશ થઈ રહ્યો